नमस्कार, हूँ मनीष। आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમાજમાં વાત કરી તો સાવલીથી મટી રહ્યા છે। 135 વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે સાવલી કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સર્જાયું। ડેસ તાલુકાના વરસરાની પ્રચાર સભામાં કોંગ્રેસના ત્રણ ટર્મ કોંગ્રેસના ઉર્ફ પ્રમુખ દલપતસિંહ પરમાર, ડેસ તાલુકાના પૂર્વ પ્રમુખ સંગીતાબેન પરમાર સહિત કોંગી કાર્યકર્તાઓ કેતન ઇનામદારના હસ્તે કેસરિયો ખેસ પહેરીને વિધિવત ભાજપમાં જોડાયા। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, ભાજપા શીર્ષ હોદ્દેદારો, ભાજપા ઉમેદવાર કેતન ઇનામદારની અધ્યક્ષ પિલોલ ગામની ભાજપાની પ્રચાર સભા યોજાઈ। સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ક્ષત્રિય અગ્રણી કે જેઓ પણ કોંગ્રેસ પાર્ટી સાથે જ ટિકિટની દાવેદારી કરી હતી એવા મંજુસરના વિજયસિંહ વાઘેલાએ પોતાના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કરી મોટી સંખ્યામાં સાંસદ રંજનબેન ભટ્ટ ભાજપાના ઉમેદવાર કેતન ઇનામદારના હસ્તે કેસરિયો ધારણ કર્યો। દેશના વૈજ્ઞાનિકોને આવી મહામારીમાં નરેન્દ્રભાઈએ ચિંતા ભારતીય જનતા પાર્ટીના माननीय वंदनीय विजय सिंह वकील विशेष 500 से विदेश कांग्रेस का कार्यकर्ता साथ जुड़े रहा है। जोरदार तालियों की गड़ी। औरत पता की, औरत पता की। अने जे त्यार बाद वाघेला महेंद्र सिंह उदयसी डेप्यूटी सरपंच ते पण जोड़ाए। સોલંકી અરવિંદભાઈ મગનભાઈ, ચૌહાણ સંજયભાઈ મગનભાઈ, રોહિત રાકેશભાઈ, નાનજીભાઈ મંજુસર પંચાયત સભ્ય, સોલંકી રૈજીભાઈ સુમાભાઈ મંજુસર પંચાયત સભ્ય, સોલંકી રોહિતભાઈ કાંતિભાઈ। મિત્રો, આ સૌ મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। ત્યારબાદ મુસ્લિમ સમાજમાંથી અજીતભાઈ પરમતભાઈ વાઘેલા, ઇરફાનભાઈ હિંમતભાઈ વાઘેલા, રાજેશભાઈ અમરસિંહ વાઘેલા, ઝાહીરભાઈ રાવજીભાઈ વાઘેલા, માજી સભ્ય ગ્રામ પંચાયત મંજુસર મયુરભાઈ રાજેન્દ્રભાઈ વાઘેલા, યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ સાવલી સમીરભાઈ રતનભાઈ રણા, હનીફભાઈ ઇબ્રાહીમભાઈ રણા, પપ્પુભાઈ તખતભાઈ વાઘેલા, વિનંતી કરીશ કોંગ્રેસ।